જવાની તૈયારી કરી હશે. માતાને પણ કહ્યું છે કે મા મને તૈયાર કરી દે જલ્દી, મારે સ્કૂલ જવું છે, એવું પણ કહ્યું હશે મોર્નિંગમાં. અને મા એમને લઈને જો સુધી કે જ્યાં ગયા છે ઘટના, અને એવા પવિત્ર ધામમાં ઘટના બની છે. આપણી શિક્ષણ સંસ્થા છે એ વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ ને રાષ્ટ્ર નિર્માણનું અને પરિવાર નિર્માણનું કામ કરનારી સંસ્થા છે. એ સંસ્થામાં એવા પવિત્ર ધામમાં ઘટના બની છે, ક્યારેય આપણે એને સાંકળી લેવાની નથી. સન્માનની આપણા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ સંદેશો આપેલો છે. અમારા જેમ ગૃહમંત્રી સાથે અમારી મુલાકાત પડી કાલે, સન્માનની આપણા બાપોર સાહેબ પણ મળ્યા હતા, આપણા બચુભાઈ થાપડ સાહેબ બધા, અમે તંત્ર સાથે મિત્રો આના સંકલનમાં હતા. નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં. સિંગવડમાં 6 વર્ષની બાળકી સાથે બનેલી ઘટનાને પગલે મંત્રી કુબેર ડિંડોર, સાંસદ જસવંતસિંહ ભાભોર, કલેક્ટર સહિતના આગેવાનોએ પરિવારની મુલાકાત લીધી. 19 સપ્ટેમ્બરના રોજ સિંગવડ નિતોડની પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે ધોરણ 6ની 1 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી દેવાઈ હતી, ત્યારે આ દુઃખદ ઘટનાને પગલે મંત્રી કુબેર ડિંડોર, સાંસદ જસવંતસિંહ ભાભોર, કલેક્ટર યોગેશ નિરગુડે સહિતના આગેવાનો અને અધિકારીઓએ પીપળિયા ખાતે પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી, તેમજ આરોપીને કડક સજા આપવા માટે પ્રયાસ કરાશે તેવું આશ્વાસન આપ્યું હતું. અઠવાડિયા પહેલા 19 તારીખે જે ઘટના બની હતી, આપણી સિંગવડ સાપરવડ પે સેન્ટર અને ધોરણની પ્રાથમિક શાળામાં જે ઘટના બની એનું હું દુઃખ વ્યક્ત કરું છું. સાથે સાથે આજે અમારા વહીવટી તંત્ર અને અહીંના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અને લીમખેડા ધારાસભ્ય થોડા શૈલેષભાઈજી અને અમારી પૂરી ટીમ, વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના મિત્રો, શિક્ષક મિત્રો બધા સાથે મળીને આજે પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા છીએ. પરિવારને અમે દિલાસો આપ્યો છે, પરિવારને પૂરો ભરોસો છે. કેટલાક આવા રાજનીતિનો વિષય અમારા માટે નથી, અમારા માટે આ સભ્ય સમાજ માટે, શિક્ષણ વિભાગ માટે શરમજનક ઘટના છે. એને અમે વખોડી કાઢીએ છીએ અને આપણી જે ઈશ્વરભાઈ ભરતભાઈ અને પરિવાર પર જે આફત આવી પડી છે, જે દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન એમને આપે અને દીકરી જે છે વિક્ષા દ્વારિયા એના આત્માને શાંતિ આપે એના માટે અમે પ્રાર્થના કરી છે. અને હું વિશ્વાસ અપાયો છે કે આવનારા સમયમાં ગૃહ વિભાગ અને કાયદા વિભાગની સાથે મળીને ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ચલાવીને અને કોઈ પણ ક્ષતિ નહીં ન રહી જાય એના માટે તપાસ પણ ચાલુ છે. હજી એ પૂરેપૂરી કરીને જે કંઈ ઘટના બની છે એ ગુનેગારને કડકમાં કડક સજા થાય એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના રહેશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એવું દાખલો બેસાડવાનું કામ અમે શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગ અને સરકાર અને કાયદા વિભાગ સાથે મળીને મિત્રો કરવાના છીએ. મુખ્યમંત્રીશ્રીનો પણ સ્પષ્ટ સંદેશ છે અને જે કંઈ ઘટના બની છે એનું અમે કડી શબ્દોમાં નિંદા કરીએ છીએ. શિક્ષણ વિભાગ માટે, મારા વિભાગ માટે આ શરમજનક ઘટના છે, એનું મને ખેદ છે. એક આચાર્ય અથવા શિક્ષક એ સમાજનું નિર્માણ કરવાનું, વ્યક્તિ નિર્માણનું કામ કરવાનું, પરિવાર નિર્માણનું કામ કરવાનું, રાષ્ટ્ર નિર્માણનું કામ કરવાનું, અને એવા સમયે આજે ઘટના બની છે એટલે એ નિંદનીય છે. એટલે એવા એટલા આવનારા સમયમાં એના માટે અમે પૂરેપૂરો દાખલો બેસાડીશું કે આવનારા સમયમાં કોઈ આવી હરકત ના કરે. અને આવનારા સમયમાં જે એને વિધેયક પછી જાતીય સત્તામણી બાબતનો પણ વિધેયક નક્કી કરીને જે કંઈ કરવાનું થાય રાજ્ય સરકાર કરશે આવનારા સમયમાં બાળકો માટે. આજે બાળકો અમારા બાળકો છે, મારા શિક્ષણ વિભાગના બાળકો છે. આજે KG થી PG સુધી 1.5 કરોડ બાળકો સવારે ઉઠીને સાંજે સુધી શિક્ષણ પ્રાપ્ત કરે છે. એટલે એમની સલામતી સુરક્ષા માટે જે કંઈ કરવાનું થાય રાજ્ય સરકાર તરફથી અમે કરીશું અને મારી ગુજરાતની દીકરીઓને, ગુજરાતના બાળકોને સુરક્ષા શાંતિ આપવાનો, સુરક્ષા અને સલામતી રાખવાનું કામ આપવાનું કામ અમારા વિભાગનું છે, સરકારનું છે, એ પૂરેપૂરો અમે નિભાવીશું. પણ કેટલાક લોકો રાજનીતિ જે કરતા હોય એમને મુબારક, અમારે એમાં પડવું નથી. અમારે સાચા અર્થમાં પરિવારને ન્યાય આપવાનું કામ અમારે કરવાનું છે. ધન્યવાદ.